शनिवार ना रोज सूरत ना वराछा पुणागाम विस्तार में आवेली नारायण नगर सोसायटी में छेल्ला 6 महीना थी सोसायटी में ओछू पाणी आवे छे। शनिवार ना रोज सूरत ना वराछा पुणागाम विस्तार में आवेली नारायण नगर सोसायटी में छेल्ला 6 महीना थी सोसायटी में ओछू पाणी आवे छे। त्यारे सोसायटी ना प्रमुख नु कहेवू छे के अमारी वारंवार रजूआत करवा छतां कोई पगला लेवामां आवता नथी। त्यारे सोसायटी में आम आदमी पार्टी ना कोऑपरेटर पायलबेन साकरिया पण रहे छे, તેઓનું જણાવ્યું હતું કે કોઓપરેટર બન્યા પછી આ સોસાયટીમાં પાણીનું પ્રેશર ઓછું કરી દેવામાં આવ્યું છે। તે જ રીતે આમ આદમીના કોઓપરેટર પાયલબેન સાકરિયાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। ત્યારે બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ કોઓપરેટર દિનેશભાઈ સાવલિયાએ આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવેલા કોઓપરેટર ઉપર ભાજપ સરકારને ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આપણી પાણી અને રોડની સમસ્યાનો જલ્દી હલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। ધાનાણી નારાયણનગર પ્રમુખ છેલ્લા 2-3 મહિનાથી પાણીનો ખૂબ જ અહીંયા પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। એર આવે છે પાણીની અંદર, મોટર 12 કલાક ચાલે તો પણ પાણી નથી મળતું। કટલે રજૂઆતો કરવા છતાં આ લોકો કે અમારે ટાંકી મેન્ટેન કરવી પડે તો હું આ લોકો ટાંકી મેન્ટેન કરતા જ નથી અને અહીંયા રોજના રોજ પ્રોબ્લેમ વધતો જાય છે। અને બીજી વાત રોડની, તો રોડમાં પણ આ જ સમસ્યા છે। બધા કાગળિયા કમ્પ્લેટ હોવા છતાં જો આ લોકો એમ કહેતા હોય કે અમારે ઉપર પૂછવું પડે તો થઈ ગઈ બધી વાત। અને એ લોકો કે તમે રજૂઆત કરી, રજૂઆત અમે 2 વાર કરી, 2013માં 2018માં અહીંના સ્થાનિક સાંસદ પ્રભુભાઈ વસાવાને પણ અમે પત્ર લખેલો છે, એના દ્વારા પણ જવાબ આપવામાં આવે એવી માંગણી કરી હતી। ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવડીએ પણ માંગણી કરેલી, છતાં આ લોકો એને જવાબ નથી આપી રહ્યા અત્યારે। તો અમારો જો આ પ્રોબ્લેમ સોલ્યુશન નહીં આવે તો અમે ગાંધી માર્ગ ચાલીએ। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા, સુરત।